નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી. મોરબીથી દોસ્તો, જૂનાગઢની અંદર એક એવી દુકાન કે જે લગભગ 90% બધી વસ્તુ 10 રૂપિયામાં મળી રહે છે. પાણીપુરીથી માંડીને બધી જ વસ્તુ જે આપણે કહી શકાય કે નોર્મલ ભાવ બધી જગ્યાએ જ્યાં મળતા હોય એ પ્રમાણે ભાવ, અને ગામ કરતાં પણ એકદમ સસ્તું કે આખા જૂનાગઢમાં 10 રૂપિયામાં આ એક જ એવા વ્યક્તિ છે કે સૌથી વધારે 90% બધી વસ્તુ 10 રૂપિયામાં ખવડાવે છે, અને એ પણ પાછી ક્વોલિટી સાથે. તો દોસ્તો, આજે આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ મહેતા. દીપકભાઈ, અને આપણાને કહી લઈને આવ્યા છે કે તમને આજે એક એવી જગ્યાએ લઈ જાઓ કે સાગર ફાસ્ટફૂડને ઘણા બધા કોમેન્ટ પણ કરી હતી કે કમલેશભાઈ સાગર ફાસ્ટફૂડમાં જાજો. કેટલાય કોમેન્ટ કરી હતી, જરૂરથી નીચે કહેજો, મને ખબર છે કોણે કોણે કોમેન્ટ કરી છે. અને આ જગ્યાએ આપણે કેવું છે દીપકભાઈ, એ કહો પહેલાં. મને પહેલાં તો આ સાગર જે ફૂડ છે એ સૌથી જૂનું છે જૂનાગઢમાં. જૂનાગઢમાં લગભગ એ લોકો 20-25 વર્ષથી સેવા આપી રહ્યા છે. 10 રૂપિયામાં બાજુ ખવડાવે છે, અને ઘણા ટાઈમથી સાહેબ તમે 10 રૂપિયા જ ભાવ છે, એને કોઈ દી ભાવ તોડ્યો નથી. આ 10 રૂપિયામાં ખવડાવે, 100% પ્રોવાઈડ કરે છે, અને એ પરફેક્ટ ક્વોલિટી છે. સાદી રીતે નહીં, વધારે લોકો અહીંયા શું ખાવા આવતા હોય છે. મોસ્ટ ઓફલી તમે અહીંની ઘરાગી જોઈ શકો છો. હું તો તમને ખાલી કહીશ અને વખાણ કરું એવું નથી, પણ આપણે અત્યારે 5 મિનિટ કેમેરો ચાલુ છે, પણ આમાં તમે 2 કલાક કેમેરો ચાલુ રાખો ને તો આમાં તમને એક ગરાકીમાં ફેર નહીં પડે. 1 મિનિટે આમાં તમારો પાણીપુરીમાં વારો આવવામાં નહીં આવે, નહીં આવે વારો, નહીં આવે જો તમે લાઈનમાં નહીં ઊભા રહ્યો ને તો. હાલો, આપણે મીડિયમ, આ મીડિયમ પાણી છે. કેટલી ફ્લેવરમાં આવે પાણી? આમાં ટોટલ અમારી પાસે 2 ફ્લેવર છે, તીખું મીઠું ને મીડિયમ. તીખું મીઠું ને મીડિયમ. શું લાગ્યું ટેસ્ટ કમલેશભાઈ તમને? એ શબ્દ નથી, આજ બોલવા જેવું જ નથી. પાણી પાછું નેચરલ પાણી, તીખું પાણી, તીખું અને પાછું 10 રૂપિયામાં છે. એકદમ બેસ્ટ છે પાણીપુરી. મને ઓલી મિક્સ વાળી આપો, સૌથી બેસ્ટ આ લોકોની મિક્સ પાણીપુરી બહુ સારી છે. શું લાગ્યું તમને? મીડિયમ પાણી બેસ્ટ, તીખું બેસ્ટ કે મીઠું બેસ્ટ? મારું એઝ ઇટ ઇઝ કાયમી માટે હું મીઠું જ ખાઉં, મને મીઠું પાણી બહુ ભાવે છે. આ લોકોનું જે મિક્સ પાણીપુરી એ બેસ્ટ, મીઠું તો ઓલરેડી મને નથી ભાવતું, પણ છતાંય તમે ટ્રાય કરી તો બીજા બધા મીઠા કરતા આ પાણી મીઠું સરસ. અરે તમે લગાડો કેવી, હું તો કઈ બી ખાઉં છું, મને તો સારી જ લાગે. પાણીપુરી એવી છે કે ખાધા જ રાખીએ, ખાલી ટેસ્ટ જ કરવો હતો, પણ તો એ ભાઈ મને કીધું કે 10 રૂપિયામાં કેટલી આપો, કેટલી આવે? 10 રૂપિયામાં 6 ને 5 ને 5 નંગ આવે. ફ્રીઝ કોલ્ડ પાણી સાથે પાણીપુરી એકદમ બેસ્ટ છે. પછી બીજી આઈટમ આપણે બીજી પણ આઈટમ એડ કરશું. દોસ્તો, આપણે જો પાણીપુરી ખાધી, હવે આપણા રાજભાઈ બધા કહેતા હતા કે રાજભાઈ દેખાતા નથી, તો આજે આવી ગયા છે રાજભાઈ ઠંડા સાથે ઠંડુ, ઠંડી ઠંડી પાણીપુરી અને ઠંડુ ઠંડુ પીતા પીતા આજે કંઈક અલગ જ અંદાજમાં તમને જોવા મળશે. આજે પાણીપુરી પણ ખાશે અને સાથે ઠંડુ પણ પીશે. જેને બાકી રાજભાઈની આ મોજ છે ભાઈ, જુઓ ખાલી પાણીપુરી સાથે જોયું છે ક્યારે કોઈ દિવસ? આ બધી નવી નવી મોજ છે, અને આવી મોજ કરતા રહ્યો જેથી કરીને આવી રીતના કંઈક આનંદ લેતું રહેવાનું હોય છે. રાજભાઈ પાણીપુરી ખાતા જાય છે અને મોજ લેવા માટે આવી ગયા છે. રાજભાઈ ક્યારેક જ પાણીપુરી ને એવું ખાતા, પણ રાજભાઈ આજે પાણીપુરી ખાવાની એમને મને એવું લાગે છે કે મજા આવી ગઈ લાગે છે. શું કેવું, મજા આવી ગઈ ને? કહી રહ્યા છે કે આ જોરદાર ફૂલ મજા આવી ગઈ છે. કે પાણી આવું કોણ કરે છે ચોક્કસથી કહેજો, કારણ કે પાણીપુરીનું પાણી આવી રીતના રાજભાઈ પીધું, એવી રીતના તમે પણ પીવો છે કે નહીં તમને કોમેન્ટમાં અમને કહેતા રહેજો. અને આવી રીતના થમ્સઅપને ઠંડુ કોણ કોણે પીધું છે
આ બધી નવી નવી બધી મોજ છે ને, સાથે મસાલો વસાલો નાખીને રાજભાઈ જે પાણીપુરી ખાઈ રહ્યા છે એમને ફૂલ મજા આવી ગઈ. ફૂલ મોજે મોજ આવી રીતના બસ જોતા જ રહ્યો, કારણ કે આવી રીતના કંઈક અલગ જ અંદાજમાં પાછું આવું જ છે અમારે, અને આવી રીતના કંઈક નવા જ વિડીયો બનાવવા છે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે સેલ્ફ સર્વિસ અહીંયા વેજ પફ અને બધા જે અહીંયા પફ ને આ બધી વસ્તુ મળતી હોય છે 10 રૂપિયામાં જ ઓનલી મળતી હોય છે. તો આજે આપણે પહોંચી ગયા છે આ બધી વસ્તુ ખાવા માટે, તો એનો ટેસ્ટ કરશું કે જૂનાગઢની અંદર બહુ જ જબરજસ્ત, જેમનું નામ કે જે સાગરવાળાનું કે જે 10-10 રૂપિયામાં જ બધી વસ્તુ સારી સારી ખવડાવે છે. તો આપણે ખાવા માટે પહોંચી ગયા છે. જોઈ શકો છો કે આપણે એકડી સેવપુરી અને ઘણી બધી વસ્તુ 2-3 વસ્તુ ઓર્ડર કરી દીધો છે, અને સાથે જોઈએ છે એનો ટેસ્ટ કરીએ છીએ કેવું લાગે છે. બાકીની બેકરીની આઈટમ પણ ઘણી મળતી હોય છે, હવે આપણે ટેસ્ટિંગ કરવા માટે હવે તૈયારી કરી રહ્યા છે. તો ચાલો હવે ટેસ્ટ કરીને એનો રિવ્યુ લઈશું આપણે. આવી ગઈ છે જે મંગાવ્યા છે, જે 10 રૂપિયામાં બે સમોસા, 10 રૂપિયામાં પફ, 10 રૂપિયામાં દાબેલી, 10 રૂપિયામાં પફ, 10 રૂપિયામાં કોણ ખવડાવે? મને તો નથી લાગતું કે, અને આ લોકો તો લગભગ ખાવા માટે નહીં, ખવડાવવા માટે જ બેઠા હોય, કારણ કે 10 રૂપિયામાં પોસાય નહીં. પોસાય અને એમાં નામ થઈ ગયા પછી તો લગભગ તો પોસાય નથી દેતું. આ લોકોએ આટલા વખત એ જ રહી ઝાઝા સમય સુધી સ્કૂલોમાં કોલેજોમાં 5-5 વાળા પગ, પછી 5 રૂપિયાના પગ બંધ કરી અને સાઈઝ મોટી કરી 10 વાળા કરવા પડ્યા, પણ સાઈઝ મોટી કરીને એ લોકોએ કહ્યું કંઈક ડેવલપ કરવું પડે. એવું નહીં કે પાતલા ઈદ પગના 10 કર્યા, જે 5 રૂપિયામાં એક સમોસો કહેવાય, 10માં 2 સમોસા, એ ચટણી 4 જાતની હશે, 4 જાતની. જો આ છે સેવપુરી, તીખી ચટણી છે, લસણની, ખજુરામની. પિઝામાં શું માથેથી આપણે ઓલા ખાય ને ચટણી, ચીલી ફ્લેક્સ, ચીલી ફ્લેક્સ એ સાહેબ તમને 10 રૂપિયાનું ચીલી ફ્લેક્સ એ સેવપુરી ની અંદર તમને આપે છે. આ એક જાતનો ચમત્કાર કહેવાય જૂનાગઢ ની અંદર. જુનાગઢ ની અંદર એક ચમત્કાર રૂપે છે સાગર. આજે તમે લેટ છો, બાકી હજી તમને ચાઇનીઝ પક ખવડાવ, એ અત્યારે ખલાસ છે, ઓન ડિમાન્ડ ખલાસ છે. જે પંજાબી પોક છે, તમે ટેસ્ટ કરી શકો છો. આ લોકો જે આમલીની ચટણી, ખજુરામલી ચટણી, સોસ, હા ખજુરામલી સોસ, ગ્રીન ચટણી ને રેડ ચટણી, એવું નહીં કે તમે આવ્યા છો તમારા માટે, બધા માટે, દરેક માટે રાખી દીધી હોય છે. અશોકભાઈ સવારે ઉઠી, જે આના મેઇન પ્રોપ્રાઇટર છે અશોકભાઈ ને મનીષભાઈ, બે બંને એ લોકો પોતે સવારે જાતે ઉઠીને બધો મસાલો, બધી વસ્તુ પોતે જ પ્રોવાઈડ કરીને માણસોને આપે છે. શું વાત, પોતે જ પ્રોવાઈડ કરીને માણસોને આપે છે, એવું નહીં કે માણસ થકી બનાવડાવે છે. એ એક મેઇન ક્વોલિટી જળવાઈ રહી છે વર્ષોથી. દાબેલી ઓકે છે, પણ સૌથી વધારે મને આ જગ્યાએ પાણીપુરી એકદમ બેસ્ટ લાગી, સમોસા એ પણ જોરદાર, આ ઓકે છે, પફ તો માઇન્ડ બ્લોઈંગ. સવારે તમને ખવડાવ્યું હતું વેજીટેબલ પફ ગરમા ગરમ, તો એક નંબર હતો. પણ સૌથી વધારે મને જે એક વસ્તુ વધારે સારી લાગી આવ્યો, કે જેનો કદાચ 10માંથી 10 આપી શકું, કે એનું કારણ છે કે 10 રૂપિયામાં ખવડાવું અને પાછું બેસ્ટમાં બેસ્ટ. તમે જ્યારે ફેમિલી સાથે તમે આવો તો તમે શું ખાવ પહેલાં?
અમે તો અહીંયા ફેમિલી સાથે આવીએ એટલે પફ ખાઈએ, સેન્ડવિચની માટે ઓલી દુકાન છે, આમની જ છે. બે દુકાન છે? બે દુકાન છે આમની. બરાબર. આ મિની દુકાન છે. ઓકે. અને માં બધું બિગ, જ્યાંની તમે સેન્ડવિચ પૂછાશો ને સાહેબ, વેજીટેબલ સેન્ડવિચ, એના પીઝા, બહુ સારી ક્વોલિટી ઉપર વસ્તુ બનાવે. સારું દોસ્તો, આ જગ્યાએ તમે જો આવો ને તો એક એક વસ્તુ દાબેલી ઓકે છે મારા માટે. અહીંયા વધારે સમોસો સારો હતો, અને પફ જબરજસ્ત, અને પાણીપુરી ખાવાનું તો ભૂલતા નહીં, પાણીપુરી એકદમ બેસ્ટ છે. 10 રૂપિયામાં ખવડાવે છે, 10 ની 5. અને આ જગ્યાએ હું કદાચ રેટિંગ આપવામાં આવશે ને તો ટેસ્ટના લેવલે 10 માંથી 7, અને રેટ લેવલે જઈશ તો 10 માંથી 10. અને બીજી ચટણીમાં તો 10 માંથી 10 છે, કારણ કે પોતે અહીંયા હેન્ડમેડ જે પોતે હાથેથી ચટણી બનાવે છે એટલે એકદમ બેસ્ટ છે. બાકી તો મળશું આવી રીતના પાછા, કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લઈને આપણી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આ જગ્યાએ 10 રૂપિયામાં મળી રહ્યું છે તો ખાવા આવવાનું તો ભૂલવાનું નહીં. જય માતા દી, જય મંગલાઈ, જય હિન્દ. દોસ્તો તમે જોઈ શકો છો કે આપણો ગોલો આવી ગયો છે, અને આ જે સળીવાળી ગોલો નાનપણમાં તો બહુ બધાએ ખાધો હશે, પણ આ બહુ વિસરાઈ ગયેલો છે, બહુ ઓછી જગ્યાએ મળતો હોય છે.